तेहवार मा हजारों टन लीला वृक्षों निकंदन मामले मानव प्रकृति केंद्र ना संचालकों ए खेद व्यक्त करो। गेंडी गेट लाडवाड़ा ना नाके आवेल ज्वेलर्स शोरूम मा तस्करों त्राटक्या। शोरूम ना उपला माळे बाकोरू पाड़ी तस्करों प्रवेश्या। रूपया 3 लाख ना मुद्दा माल नी चोरी करी तस्करों फरार। साइंस फैकल्टी ना सत्ताधीशों ना मनस्वीपणानो भोग विद्यार्थियों बन्या। विद्यार्थियों ना रिजल्ट जाहिर नहीं थता फैकल्टी बंद नू एलान। विद्यार्थियों क्लासरूम नी बहार आवी गया। आरटीओ ना हाई सिक्योरिटी नंबर प्लेट मामले रेडियम नंबर ना वेपारियों खफा। धंधा उपर माठी असर पड़ता वेपारियों द्वारा गांधीनगर गृह खाते विरोध प्रदर्शन योज्यूं। एसओजी स्टाफे बातमीना आधारे देसी तमंचो तथा जीवता कारतूस साथे इंद्रजीत परमार तथा तेना सागीट ने प्रतापनगर डीआरएम पासे झड़पी पाड्या। देसी तमंचो तथा कारतूस कब्जे लीधा। नमस्कार दर्शक मित्रों, ईसीटीवी ना समाचार कक्ष में आपनु स्वागत छे। हवे जोईए समाचार विगतवार। मानव प्रकृति केंद्र द्वारा होळीना તહેવારોને સાદાઈથી ઉજવો અને વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવો માટેના જનજાગૃતિ કાર્યક્રમ ગાંધીનગર ગૃહ ખાતે યોજવામાં આવ્યા હતા। દર વર્ષે હોળીના તહેવારમાં લોકો દ્વારા સંખ્યાબંધ લીલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવે છે। તેની સીધી અસર પર્યાવરણ પર પડે છે। તેવા સંજોગોમાં હોળીના તહેવારને સાદાઈ તેમજ વૃક્ષોને બદલે છાણા અને ઘાસ વડે હોળી પ્રગટાવી તેની ઉજવણી કરવા માટે માનવ પ્રકૃતિ કેન્દ્ર દ્વારા ગુરુવારે ગાંધીનગર ગૃહ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા અમે લોકોને કહેવા માંગીએ છીએ કે દર વર્ષે હોળીનો તહેવાર આવે છે, એની ભક્તિસભર રીતે એની ઉજવણી થાય એ ખૂબ જ સારું છે, પણ સાથે સાથે વૃક્ષોનું જે આડેધડ જે નિકંદન થઈ રહ્યું છે અને વૃક્ષને આપણે હજારો ટન લાકડું આપણે હોળીની અંદર સ્વાહા કરી દઈએ છીએ એ ખરેખર એ વસ્તુ વ્યાજબી નથી। આજે ગ્લોબલ વોર્મિંગ અને એનાથી ઉત્પન્ન ભયંકર પરિસ્થિતિઓનો માનવજાત જ્યારે એનો સામનો કરી રહી છે ત્યારે અમારી એક નમ્ર અપીલ છે કે ઘાસ છાણાની હોળી અને તે પણ સામૂહિક રીતે અલગ અલગ જગ્યાએ નહીં પ્રગટાવતા સામૂહિક રીતે હોળી પ્રગટાવી અને પર્યાવરણનું રક્ષણ કરીએ, વૃક્ષોનું રક્ષણ કરીએ એવી અમારી નમ્ર અપીલ છે। વર્ષો પહેલાં કે શાસ્ત્રને અનુસાર એવું હતું કે કોળની અંદર લોકો એકત્ર થાય, એક હોળી સળગાવે, બે ચાર કોળના લોકો એકત્ર થાય, સામૂહિક હોળી સળગાવે, લોકોને એકત્રીકરણ અને ફાગના ઉત્સવનો આ દિવસ છે। ફાગના ઉત્સવ સમૂહમાં મનાવાય, નાની નાની હોળીઓ કરી અને આ જે લાકડાઓનું ઉપયોગ થાય છે હોળીમાં અને નિકંદન થાય છે જે વૃક્ષોનું, તેની સામે આજે વૃક્ષ દિવસ નિમિત્તે ખરેખર તો લોકોને શુભેચ્છા છે આજે વૃક્ષ દિવસ નિમિત્તે કે આપણે વધુ વૃક્ષ વાવીએ અને આપણા જીવનમાં જેટલું લાકડું વાપરીએ છીએ તેટલું ઉત્પન્ન થાય એવી વ્યવસ્થા કરીએ। આ કાર્યક્રમમાં સિનિયર સિટીઝનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વૃક્ષો બચાવો, પર્યાવરણ બચાવો અને હોળીના તહેવારને સાદાઈથી ઉજવવાના બેનરો પોસ્ટરો સાથે જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। વૃક્ષો તો સંત જેવા છે, એમને આપણને છાંયડો આપે છે, એ પથ્થરો ખાઈને પણ આપણને મીઠા ફળો પણ આપે છે અને પક્ષીઓ જાનવરો બધાને એ આરામ અને શાંતિ આપે છે, તો એવા વૃક્ષોનું નિકંદન કેવી રીતે કાઢી શકાય અને એ જ વૃક્ષો વરસાદને પણ આકર્ષે છે, તો વરસાદ ના આવે તો આપણે પાણી કેવી રીતે પીએ, આપણું અનાજ કેવી રીતે બને, તો આ બધા વિચાર કરીને આપણે મનમાં નિશ્ચય કરવો જોઈએ કે આપણે વૃક્ષોને રક્ષણ કરવું જોઈએ અને એનું નિકંદન કાઢવું જોઈએ નહીં।